31મી જાન્યુઆરી મહાસુદ પૂનમના રોજ થનારા ચંદ્રગ્રહણની છાયામાંથી ભગવાનના મંદિરો બાકાત રહ્યા નથી. આ ચંદ્રગ્રહણને લઈને દેશના પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવ મંદિરમાં પૂજા અર્ચના અને આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. તીર્થ પુરોહિતના કહેવા પ્રમાણે ચંદ્રગ્રહણ એટલે સૂર્ય, ચંદ્ર અને પૃથ્વી એક ધરી પર આવે તે ખગોળીય ઘટનાને ચંદ્રગ્રહણ તરીકે ઓળખવામાં આવે છે અને હિન્દુ સંસ્કૃતિમાં ગ્રહણોને ધાર્મિક રીતે પાળવામાં આવે છે. જ્યારે ચંદ્રગ્રહણ નિમિત્તે વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મહાદેવ મંદિરના સાનિધ્યમાં સ્થાનિક બ્રાહ્મણો દ્વારા મહાદેવ મંદિર તથા ત્રિવેણી સંગમ કાંઠે સંધ્યા તેમજ મધ્યાહન આરતીનું આયોજન કરવામાં આવ્યું છે. કહેવાય છે કે હજારો વર્ષ પહેલા ચંદ્ર ભગવાનને શ્રાપ આપવામાં આવ્યો હતો, જેના પગલે ચંદ્ર ભગવાને અહીં અરબી સમુદ્રના કિનારે ભગવાન શિવની પૂજા અર્ચના અને તપસ્યા કરી શિવને પ્રસન્ન કરવામાં આવ્યા હતા અને અહીં ચંદ્ર દ્વારા શિવલિંગની સ્થાપના કરવામાં આવી હતી, જે આજે દેશ અને દુનિયામાં જ્યોતિર્લિંગ એટલે કે સોમનાથ મહાદેવના નામથી ઓળખાય છે. એટલે ચંદ્રગ્રહણને લઈને સોમનાથ મંદિરે દર્શન અને પૂજા અર્ચના કરવા માટે ભક્તોની ભીડ જોવા મળે છે. ચંદ્રગ્રહણ એટલે સોમનાથનું મહત્ત્વ પુરાણોના આધારે બહુ વધી જાય. ચંદ્ર એટલે કારણ કે ચંદ્રને લગતી આ ભૂમિ છે. અહીંયા ચંદ્રમાએ હજારો વર્ષ બેસી મહામૃત્યુંજયનો જાપ કરીને પોતાને શ્રાપમાંથી મુક્તિ મેળવી હતી અને અહીંયા એક પુરાણોમાં આપેલો એક શ્લોક છે, સરસ્વતી સોમશ્ચ સોમે સરસ્વતી સમુદ્રશ્ચ સોમે સોમો ગ્રહસ્થતા દર્શનમ સોમનાથસ્ય સકારા પંચ દુર્લભા. આ પાંચ સનું મહત્ત્વ છે જ્યારે સોમવાર હોય. પણ હવે આ વખતે તો યોગાનું યોગ બુધવારનો દિવસ છે, રાહુ મહારાજનો વાર છે, આરંભ થઈ જશે. બપોર મંદિર આખો દિવસ બંધ રહેવાનું છે. પણ સોમનાથની ઉપાસનાનું અનન્ય એક અનેરું મહત્ત્વ છે. અહીંયા આવવાથી લોકોની મુરાદો પૂરી થાય છે. ગ્રહણના સ્પર્શ એટલે ગ્રહણનો પ્રારંભકાળ, મધ્યકાળ અને પૂર્ણકાળ સુધી તપશ્ચર્યા કરવાથી ત્રિવેણી સંગમ તટ ઉપર બેસી અને તમારી બધી જ મનોકામના પૂર્ણ થાય છે અને આપણી જે સિદ્ધિઓ છે એ સિદ્ધિઓને આપણે સતેજ કરી શકીએ છીએ. આ ગ્રહણ એટલે ખાસ મહત્ત્વ એનું આ જ છે. અને આ ભૂમિ ઉપર ગ્રહણની દરમિયાન જે કંઈ પણ જપ, તપ, ધ્યાન, ઉપાસના કરો એનું તમને 10 ગણું ફળ મળે છે એવું પુરાણોમાં આધાર આપેલો છે. એટલે સોમનાથમાં ચંદ્રગ્રહણનું મહત્ત્વ અનેરું છે. અહીંના માટે પૌરાણની દ્રષ્ટિએ અને અહીંના અમારે બ્રાહ્મણોની દ્રષ્ટિએ, ઉપાસનાની દ્રષ્ટિએ, જપ, તપ આ બધા બાબતોને લઈને બહુ મહત્ત્વનો દિવસ છે. સોમ એટલે ચંદ્ર અને ચંદ્રનો નાથ. ચંદ્રમાએ અહીંયા હજારો વર્ષ બેઠી અને મૃત્યુંજય મંત્રની તપશ્ચર્યા કરેલી અને ભગવાન શિવ પ્રસન્ન થયા અને શ્રાપમાંથી મુક્તિ મળી ત્યારે ચંદ્રમાએ કીધું કે હું આપની જટાનું આભૂષણ બનું. સોમ એટલે ચંદ્ર અને સોમનો નાથ ચંદ્રનાથ. સોમનાથ આનું મહત્ત્વ આ છે. ચંદ્રને તો અનેરો લાભ થાય છે. ચંદ્રગ્રહણને દિવસે સોમનાથની અંદર જપ, તપ, ધ્યાન, કીર્તન કરવાથી માણસને જેમ ચંદ્રમાને મુક્તિ મળી હતી એવી રીતે આપણે તો પામર જીવ છીએ તો આપણને પણ આમાંથી ઘણી બધી મુક્તિઓ મળે છે, ઘણું બધું પ્રાપ્ત થાય છે. અને આ બધું પ્રાપ્તિ માટે દ્રષ્ટિકોણ હોવો મહત્ત્વની વસ્તુ છે. બાકી તો ઘણા બધા પ્રકારો છે પણ આ ચંદ્રગ્રહણ માટે સોમનાથનું જે સ્થાન છે એ અનેરું છે એટલું પુરાણોના આધારે. ખગાસ ચંદ્રગ્રહણ અહીંયા ભારતમાં દેખાવાનું હોય શાસ્ત્રોક્ત પ્રમાણે અહીંયા પાળવાનું રહેશે, જેથી સોમનાથ મુખ્ય મંદિર તેમજ ટ્રસ્ટ સંસ્થકના અન્ય મંદિરોમાં ગ્રહણના દિવસે સવારે 7:20 પછી કોઈ પણ પ્રકારની પૂજાવિધિ થઈ શકશે નહીં, પરંતુ ટ્રસ્ટના દરેક મંદિરો દર્શનાર્થીઓ માટે દર્શન માટે ખુલ્લા રહેશે. બપોરની આરતી પણ ગ્રહણના કારણે થઈ શકશે નહીં, તેમજ સાંજની 7 વાગ્યાની આરતી પણ ગ્રહણ મોક્ષ બાદ એટલે કે રાત્રે 9:30 કરવામાં આવશે. બીજી છે વિધિ છે જે પૂજાઓ છે તે મંદિરની મહાપૂજા વગેરે વિધિ પણ ગ્રહણ મોક્ષ બાદ જ થઈ શકશે, પરંતુ દર્શનાર્થીઓ મંદિરમાં દર્શન કરી શકશે.